لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإمائكم إن يكونوا فقراء يغنهم الله من فضله والله واسع عليم. صلوات بر محمد وآل محمد. اللهم صل على شب جمع دعاء نيرات توبہ ان استغفار کروانی رات عبادت کروانی شب در شب جمعنا رابطہ مجب اپڑے قرآن مجید نے ایک آیت نے تماری سمکش رجوع کرتا ہوئے چھئے انہیں آج اپڑی جماعت نانگنے شادی نو اوسر پن چھے تو پچھے شادی نیج آیت کیم نہیں اٹلے اپڑے قرآن مجید نی شادی نی ای آیت نے تماری سامے رجوع کہہ رہا કે જ્યારે પણ અકદે નિકાહ પડવામાં આવે અને નિકાહના સીગાની પહેલા જે ખુતબે નિકાહ પડવામાં આવે એમાં આ આયતનો ઉલ્લેખ સૂરે નૂરની 32મી આયત કે જેમાં ખુદાવંદ આલમ લોકોને હુકમ આપે છે વનકિહુલ અયામા મિનકુમ વસ્સાલિહીના મિન ઇબાદિકુમ વ ઇમાઇકુમ નિકાહ કરાવો શાદી કરાવો કોમના ઈ લોકો કે જેમના જીવન સાથી નથી ઈ લોકોને પરણાવો ત્યાં સુધી કે ગુલામ અને કનીઝ પણ જો નેક હોય તો એમની શાદી કરાવો જો કોઈ બહાનું લાવતું હોય કે અમારી પાસે માલ નથી અમારી પાસે એટલી પોસિબિલિટી નથી ખુદા કહે છે અમે એમને ગની કરી નાખશું અમે એમને રિસ્કો રોજી આપવાવાળા છીએ વલ્લાહુ વાસિઉન અલીમ ખુદા વુસઅત આપનાર ફેલાવનાર પણ છે અને જાણનાર પણ છે ખુદા પોતાના ફઝલો કરમથી લોકોને ગની કરી દેશે આયતની અંદર શાદી કરાવવાનો હુકમ છે શાદી કરાવો કોની શાદી કરાવો અલ અયામા અયામા આ અરબીનો એ શબ્દ છે જે પ્લુરિયલ છે બહુવચન છે જમા છે એનું મુફરદ અને એનું સિંગ્યુલિયર થાય અયમ અયમ એને કહેવાય અરબીમાં એવી ઔરત કે જેનો કોઈ ધણી ના હોય એવો મર્દ કે જેની કોઈ ઝૌજા ના હોય હું એ શબ્દ નથી વાપરતો કુંવારા કુંવારા હોય કે પછી એકલા પડી ગયા હોય જે પણ એકલા છે એને પરણાવો કુરાન મજીદની આયત બહુ વિશાળ અર્થ રાખે છે એના દામનમાં ઘણી બધી ગુંજાઈશ છે જે કોઈ પરણેલા નથી અથવા એકલા છે એકલા પડી ગયા છે એને પરણાવો એની શાદી કરાવો આ કુરાન મજીદનો હુકમ જો શાદી કરાવવી મતલબ એમ છે કે શાદી કોઈની થતી હોય કોઈનું ઘર બંધાતું હોય કોઈ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરવા માંગતું હોય તો આ શાદીના પાછળ ઘણા બધા લોકોનો રોલ હોય કોમમાં એક શાદી થાય
તમે જો હિસાબ કરો એની અંદર વલી મુપકાવાવાળાથી લઈને નિકા પડવાવાળા મોલાના સુધી બધાનો કંઈ ને કંઈ રોલ છે, ફેમિલીનો રોલ છે, દરમિયાનમાં આપણી જમાતનો રોલ હોય, જમાતના હોદેદારોનો હોય, બે ફેમિલીને મળાવનારનો હોય, કેટલું ગણાવું, પણ ઘણી બધી વાતો આની અંદર હોય. એમાં સૌથી વધારે તાકીદ આ બાબતે છે કે કોઈની શાદી થતી હોય એમાં તમે તમારો એક મોટો રોલ નિભાવો. ખુદા એ કહે છે, હું આયતના પૈગામને બયાન કરું છું, હું પોતે મારા તરફથી નસીહત નથી કરતો. આ આયત એમ કહે છે, આ આયતનો પૈગામ એમ કહે છે કે કોઈની શાદી થતી હોય, કોઈનું ઘર બંધાતું હોય, આપણે આગળ વધીએ, કંઈક તો એની અંદર આપણો રોલ નિભાવીએ, કંઈક તો આપણે એની અંદર ભાગ લઈએ. ત્યાં સુધી કે કોઈ માણસ એની વાતનું વજન વધારે, કોઈ માણસની ઇજ્જત આબરૂ વધારે, કોમની અંદર એમનું માથું મોટું, લોકો એમની વાતોને ધ્યાનથી સાંભળે, એ લોકોને જોઈ આગળ વધે, બે ફેમિલીને મળાવી દે અને આ બંને પોતપોતાના દીકરા દીકરીઓના શાદીઓના અસબાબ ફરાહમ થાય એવા ઝરિયા બને, રસ્તા ખોલી નાખે. આ બહેતરીન કામ છે, બહેતરીન ભલામણ છે. ક્યારેક કોઈ ભલામણ કરતું હોય ને, એક માંગુ છે દીકરીનું, લઈ જાય દીકરાવાળા સુધી, દીકરાવાળાનું માંગુ લઈ જાય દીકરીવાળા સુધી, કંઈક વચ્ચે વાસ્તો અને ઝરિયો બને, ભલામણ કરનાર બને. એને કહેવાય અરબીમાં શફાઅત. શફાઅતનો એક મતલબ આ છે ને કે શફાઅત, ભલામણ કરવી, એકબીજાના ઝરિયા બનવું, વાસ્તા બનવું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ, સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, પોતાની એક હદીસમાં ફરમાવે છે, અફઝલુ શફાઅત અન તશફા બૈન ઇથનૈન ફી નિકાહિન હત્તા યજમઅ અલ્લાહુ બૈનહુમા. બહેતરીન ભલામણ અને શફાઅતી છે કે કોઈ માણસ બે લોકોને મેળવી દે ત્યાં સુધી કે ખુદા આ બંનેની શાદી કરાવી નાખે, ખુદાના ખાતર આ બંનેને મેળવી દે અને શાદી કરાવી દે. આ બહેતરીન શફાઅત, બહેતરીન કામ છે, સારામાં સારી ભલામણ અને સારામાં સારું કામ છે કૌમની અંદર. એક હદીસની અંદર બહુ અજીબ છે આ હદીસ, આપણા સાતમા ઇમામ ઇમામે મુસલ કાઝિમ અલયહિસ્સલામ, કોઈની શાદી કરાવવી આવી નેકી જો કોઈને નસીબ થાય ને તો પોતાને ખુશનસીબ જાણે. કોઈની શાદી કરાવવી, કોઈનું ઘર બંધાવવું, કોઈના નિકાહ માટે વાસ્તો અને ઝરિયો બનવું. સાતમા ઇમામ ફરમાવે છે, કયામતના દિવસે આપણે બધા જાણીએ છીએ ને કેટલી ગરમી હશે, કેવી તકલીફનો માહોલ હશે, મેદાને મહેશર એનું તો શું બોલવું, ત્યાં સાયો નહીં હોય, કોઈના ઉપર સાયો નહીં હોય. સાતમા ઇમામ કહે છે, ખાલી ત્રણ લોકો ઉપર અલ્લાહના અર્શનો સાયો હશે. ત્રણ લોકો એવા છે કે જેઓ અલ્લાહના અર્શના સાયા હેઠળ હશે. સલાસતુન યસ્તવિલ્લુન બિઝિલ અર્શિલ્લાહ યૌમલ કિયામા. કયા કયા ત્રણ લોકો? યૌમુન ઝવજા રજુલુન ઝવજા અખાહુલ મુસ્લિમ. સૌથી પહેલો એ માણસ કે જેણે કોઈની શાદી કરાવી હોય, પોતાના મુસલમાન ભાઈની શાદી કરાવી હોય, પછી એને માલી જરૂરત હોય કે પછી એને આપણી ખાલી વાતની જરૂરત હોય અથવા એને કંઈ બીજી જરૂરત હોય, આપણે એની જરૂરતોને પૂરી કરી એની શાદીમાં વાસ્તો બન્યા. સાતમા ઇમામ કહે છે, કયામતના દિવસે અલ્લાહના અર્શના સાયા હેઠળ એની જગ્યા. બીજું, ઔ અખદમહુ, અથવા તો કોઈ મુમિને પોતાના મુમિન ભાઈની ખિદમત કરી હોય અથવા ખિદમત કરાવી હોય, કંઈ પણ એને સર્વિસ આપી હશે ખુદાની ખુશી માટે, એ ખિદમત ગુઝાર ઇન્સાનને અર્શ ઇલાહીના સાયા હેઠળ જગ્યા મળશે. અને ત્રીજું, અવકત મલહુ સિર્રા, અથવા તો કોઈ મુમિન ભાઈના રાઝને છુપાવ્યા હોય,
એના عیب ઉપર પડદા નાખ્યા હોય આ એવી નેકી છે કે જે કયામતના દિવસે ઇન્સાનને અર્શ ઇલાહીના સાયાનો હકદાર બનાવી દે છે એક સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ સલ્લા અલા મુહમ્મદ વા અલી મુહમ્મદ મને ખપે છે હું ચાહું છું કે આવી હદીસો બયાન કરું ને ઇન્શાઅલ્લાહ કૌમના વડીલો બુઝુર્ગો કુરાજમાં આવી જાય ને કૌમના જવાન દીકરા દીકરીઓની શાદી કરાવવાને પાછળ લાગી જાય અને ઇન્શાઅલ્લાહ આપણી કૌમની અંદર અવારનવાર આવા શાદીના અવસર આપણને જોવું નસીબ થાય ખુદા જાણે છે જ્યારે કૌમમાં શાદી થાય કેટલી ખુશી ઉપજે છે દિલમાં એટલો જ ગમ થતો હોય અને અફસોસ થતો હોય જ્યારે આના મુકાબલામાં કોઈ એવી વાતો મારી સામે આવતી હોય ખુદા ઇન્શાઅલ્લાહ બધા જવાનોની શાદીઓના અસબાબ ફરાહમ કરે જવાનોનું ઇલાહી આમીન જોરાતું હોવું જોઈએ ખુદા ઇન્શાઅલ્લાહ બધા કૌમના જવાન દીકરા દીકરીઓની શાદીના અસબાબ ફરાહમ કરે ઇન્શાઅલ્લાહ આપણી દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત اللهم صل على محمد وآل محمد દુઆ કરાવી એટલે મજલિસ પૂરી નથી થઈ ગઈ હજી સિલસિલો જારી છે કોઈની શાદી કરાવવા માટે કોઈ આગળ વધે કંઈ ને કંઈ પોતાના તરફથી કોશિશ કરે કંઈ એફોર કરે હત્તા ત્યાં સુધી છે હદીસ મેં વાંચી હમણાં રજૂ કરું છું કોઈ માણસ ખાલી અમુક શબ્દો બોલે કોઈની શાદી કરાવવા માટે કોઈ માણસ ફક્ત અમુક કદમ ચાલીને જાય એટલો પોતાના બદનને ઘસારો આપે ખુદા વંદે આલમ કેટલો અજ્ર એને આપે છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવે છે اللهم صل على محمد કાન લહુ બિકુલ ખુતવત ખતાહા ઔ બિકુલ કલિમત તકલ્લમ બિહા ફી ઝાલિક અમલુ સનત قيام ليلها وصيام نهارها જે કોઈ પણ કોઈની શાદી કરાવવા માટે એક એક કદમ ઉપાડે ને ખુદા એક એક કદમના બદલામાં એક એક વર્ષની ઇબાદતનો સવાબ લખે છે એટલા જે શબ્દો બોલે છે એક એક શબ્દના બદલામાં ખુદા એક એક વર્ષની ઇબાદતનો સવાબ એને અતા કરે છે એક વર્ષની ઇબાદત કેવી દિવસના રોઝા અને રાતની નમાઝ એ શબ એવી ઇબાદતનો સવાબ અમુક શબ્દો બોલવામાં અમુક કદમ આગળ વધવામાં ખરેખર કુરાને મજીદની આ આયતનો પૈગામ અનકેહુ બસ એક શબ્દ યાદ રાખીને નિકાહ કરાવો કૌમના લોકો ઉપર ખાસ કરીને મા બાપ ઉપર ખાનદાનના બુઝુર્ગો ઉપર ખુદાએ આ જવાબદારી રાખી છે એવું ના બને જવાન દીકરા દીકરીઓ તરફ ધ્યાન ના દઈએ એ લોકો શાદી વગરના રહી જાય અથવા એમની શાદી થવામાં મોડું થઈ જાય આ આપણી જવાબદારી છે જે ખુદા તરફથી મળી છે અંતમાં હું ચાહું છું કે કાયનાતની બહેતરીન શાદી કે જેની અંદર દુલ્હા પણ માસૂમ અને દુલ્હન માસૂમા આ બંનેની મુબારક શાદીને યાદ કરીને હું મારી વાતને પૂરી કરું એ શાદી છે અમીરુલ મુમિનીન અને હઝરતે ફાતિમા ઝહરા અલૈહા સલામ સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એમની શાદીને આપણે યાદ કરીએ એમની શાદીના અમુક બનાવોને હું પહેલાં પણ રજૂ કરી ચૂક્યો છું પણ આજની શબમાં આ હદીસ જ્યારે મૌલા અલીની શાદી થઈ ગઈ બીબી ઝહરાની રુખસતી થઈ રસૂલે ખુદાના ઘરેથી આવે છે મૌલા અલીના ઘરે બીબીની કુલ ઉમરની અડધી જિંદગી રસૂલે ખુદામાં ગુજરી છે એમના ઘરમાં ગુજરી છે અને બીબીની અડધી જિંદગી મૌલા અલીના ઘરમાં પસાર થઈ જ્યારે મૌલા અલીના ઘરે બીબી આવ્યા શાદીની પહેલી રાત બીબી ઝહરાના ચહેરા પર કંઈક એવા આસાર મૌલા અલીને જોવા મળ્યા કે ફાતિમા કંઈક વિચારી રહ્યા છે કંઈક ફિક્ર કરી રહ્યા છે એટલે તરત મૌલા અલીએ પૂછ્યું ફાતિમા તમે શું વિચારો છો કયા વિચારમાં છો આજની રાતમાં ત્યારે બીબી ઝહરા અજીબ જુમલા કહે છે અજીબ વાત બીબીએ ફરમાવી જો કે શાદીના પ્રસંગમાં મોતને કોઈ યાદ ના કરે
કબરને ને મરવાની કઈ યાદ શાદી જેવા પ્રસંગમાં થોડી લવાય પણ બીબી ઝહરા પોતાની શાદીની પહેલી રાતમાં મૌલા અલીની સામે કહે છે યા અલી આજની તારીખમાં હું મારા બાબાના ઘરેથી નીકળી અને તમારા ઘરમાં દાખલ થઈ આ એક જગ્યાએથી નીકળવું અને બીજી જગ્યાએ દાખલ થવું આ વાતની તશબીહ એની મિસાલ હું આપું છું કે એક દિવસ તમારા ઘરેથી મને કાઢી અને કબરમાં લઈ જવામાં આવશે એક દિવસ મારે અહીંયાથી પણ જવાનું છે અને મારી કબરમાં સુવાનું છે કેમ નહીં આજની રાતમાં આપણે ઇબાદતો કરી અને આપણી નવી જિંદગીની શરૂઆત કરીએ જેથી આપણી આ જિંદગીની સાથે આવનારી જિંદગી પણ આબાદ બને શાદી ઇસ્લામની અંદર ઇબાદતનું નામ છે શાદી ઇસ્લામની અંદર ઈમાનને મુકમ્મલ કરવાનું નામ છે શાદી ઇસ્લામની અંદર દીનની હિફાઝતનું નામ છે શાદી ઇસ્લામની અંદર ગુનાહોના દરવાજા બંધ કરવાનું નામ છે શાદી ઇસ્લામની અંદર દીકરા દીકરીઓને જવાનોને પાક દામન અને ગુનાહોથી મહેફૂઝ રાખવાનો ઝરિયો છે દુઆ ગુઝારું છું પરવરદિગારા આ શાદીને બીબી ઝહરા અને મૌલા અલીની શાદીની બરકતથી મુબારક કરાર દે પરવરદિગારા ખુશી ભૈરું જીવન દુલ્હા દુલ્હનને નસીબ ફરમા પરવરદિગારા ઔલાદે સાલેહાને આ શાદીના નતીજામાં કરાર દે કૌમના દરેક જવાન દીકરા દીકરીઓની શાદીના અસબાબ ફરાહમ કર કૌમના વડીલો બુઝુર્ગોને આયતના પૈગામ પર અમલ કરવાની દીકરા દીકરીઓની શાદી કરાવવાની નેક તૌફીક અતા ફરમા ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતની પૂરી ફરમા દરેક માવતરોને આવો ખુશીનો મોકો જોવું નસીબ ફરમા જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા અમારો શુમાર એમના સાથીઓમાં કર રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત સલ્યા